સુરત શહેરમાં દિવસે ને દિવસે લૂંટ, છેતરપિંડી, સ્નેચિંગ, બળાત્કાર, હત્યાની ઘટનાઓ બનતી જ હોય છે અને આ તમામનો શિકાર સુરતના સ્થાનિકો બની રહ્યા છે. તો જોઈએ આજના દિવસમાં કેટલા ગુના બન્યા અને પોલીસે કેટલા આરોપીની કયા ગુનામાં કરી ધરપકડ. સંગ્રામપુરાના નાળિયાવાડમાં રહેતા રમેશભાઈ નાથુભાઈ ચૌહાણ મજૂરા ગેટના દયાળજી આશ્રમ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઇક પર સવાર બે અજાણ્યા ઇસમે તેમના હાથમાંથી મોબાઈલની તફડંચી કરી ફરાર થઈ ગયા હતા, જેને લઈ પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી હતી. રાણી તળાવના ભારબંધ વાડમાં રહેતા મોહમ્મદ અલફત ગુલામ મુસ્તફા મિકેનિકલ હોય કે જેને પોતાના કામ અર્થે કૈલાસનગર પાસેથી પસાર થઈ રહ્યા હતા, દરમિયાન બાઇક સવાર બે અજાણ્યા ચોરી સમ તેમના હાથમાંથી મોબાઈલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા, જેને લઈ અઠવા પોલીસ મથકમાં ફરિયાદ થવા પામી હતી. ઉમરા રોડ પર દેવાસીસ અપાર્ટમેન્ટમાં રહેતા અમિત અશોકકુમાર સરૈયા કે જે વેપાર સાથે જોડાયેલા છે, જેમની ખટોદરા નજીક લેક ગાર્ડન પાસે વેલેન્ટિનો કોમ્પ્લેક્સમાં 221 નંબરની ઓફિસ આવેલી હોય, જેમાં તસ્કરોએ રાત્રિ દરમિયાન હાથફેરો કર્યો હતો. વધુમાં 222 તેમજ 223 નંબરની ઓફિસમાંથી પણ ચોરી થવા પામી હતી. અજાણ્યા એસમો અલગ અલગ કંપનીના 4 લેપટોપ તેમજ રોકડ રૂપિયા 8000 લઈ ફરાર થઈ જતા ભોગ બનનાર ઓફિસના માલિકોએ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. મારું નામ અમિત અશોકકુમાર સરૈયા છે. મારી ઓફિસ ખટોદરા એરિયામાં વેલેન્ટિનો કોમ્પ્લેક્સમાં ઓફિસ નંબર 221 રૂટીન પ્રમાણે સવારે સોમવારે ઓફિસમાં આવ્યો. તે દરમિયાન મારી ઓફિસમાં મારા ચેમ્બરમાં બધી ફાઇલો મારા ટેબલ પર અસ્તવ્યસ્ત હતી. તો મેં મારા માણસને પૂછ્યું જે વર્ક ઓલરેડી કરતો હતો, તેને રાઉન્ડ કેમ મારી ફાઇલો ઉપર, કંઈ ખબર નથી, બીજું કોઈ આવ્યો તો કે ના, કોઈ નથી આવ્યું. તરત જ મારી નજર ડ્રોવર ઉપર પડી અને બહાર કોરિડોરમાં બધા ગુંડા ને બધું નીચે અસ્તવ્યસ્ત હતું. એટલે તરત જ ખ્યાલ આવ્યો કે કંઈક ચોરી જેવો બનાવ બન્યો છે. એટલે અમે તરત જ જોયું અને મારા ટેબલ પરથી 2 લેપટોપ અને ચાર્જર પણ ગુમ હતા. અને કોરિડોરમાં જોયું તો ઉપરથી પત્રો બી કપાઈ ગયો હતો. અને ઇમિડિયેટલી મેં તરત જ 100 નંબર પર ફોન કર્યો, પોલીસ પણ આવી ગઈ. મેં મારી બાજુના ઓફિસના મારા કલીંગ જે છે તેમને બી ફોન કર્યો કે ભાઈ મારે તો આ રીતે ચોરી થઈ છે તો તમે બી આવીને ચેક કરો. એ પણ આવી ગયા અને એમને ત્યાંથી બી લેપટોપ ચોરાયું હતું. અને બીજી 223 નંબર ઓફિસમાં બી મેં તરત જ કોલ કર્યો અને એમને બી બોલાવ્યા, એમને બી ચેક કર્યું તો એમનું બી લેપટોપ ગાયબ હતું. અને કેટલાની ચોરી થઈ હતી? આશરે 1.5 લાખ રૂપિયાની ચોરી. એટલે ટોટલ 4 લેપટોપ અને રોકડા રૂપિયા 8000. અને સીસીટીવીમાં કંઈ દેખાય છે કે છે કે 223 નંબરની ઓફિસના સીસીટીવી કેમેરામાં માણસ રાતના એમના સીસીટીવી કેમેરાના સમય પ્રમાણે રાતના 2:48 કલાકે ચોર અંદર એન્ટર થાય છે અને 2:50 લગીન ચોર અંદર દેખાય છે અને 2:50 સીસી કેમેરા ફેરવી નાખે છે. નવાગામ ડિંડોલીની અશ્વિની પાર્ક સોસાયટીમાં રહેતા પ્રદીપ શ્રીકાંત તિવારી પોતાના કામ માટે ખટોદરાની રક્તદાન કેન્દ્ર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઇક પર સવાર અજાણ્યા ચોરી સમયે મોબાઈલ ઝૂંટવી પલાયન થઈ ગયા હતા. વધુમાં પ્રદીપભાઈને ધક્કો મારતા ઈજા પણ પહોંચી હતી, જેને લઈ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ થવા પામી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ક્રાઇમ બ્રાન્ચના PSI CH પનારા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે ઓલપાડમાં જમીન સસ્તા ભાવે વેચાણ કરવાના બહાને બે જણાને નરથાણ બોલાવીને ત્યાં સ્પ્રે છાંટી તેમની પાસેથી એડવાન્સ આપવા માટે 31 લાખ રૂપિયાની લૂંટ કરી નાસી ગયા હતા. આ ગુનામાં આરોપી રાહુલ ઉર્ફે મેક્સી હસમુખ કહારને રાંદેર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. આરોપી રાહુલ વિરુદ્ધ આ પહેલા પણ અપહરણ, લૂંટ અને હત્યાની કોશિશ જેવા 9 ગુના નોંધાયા છે. પીપલોદની કૃષ્ણા પ્લોટ સોસાયટીમાં રહેતા જનક દિલીપભાઈ ધવણવાલ વેપારી હોય જેમની રિંગ રોડ સ્થિત વામા હાઉસમાં જનસુખ નામની દુકાન આવેલી હોય છે,
તેમની પાસેથી તુલસી ટેક્સટાઇલના માલિક અને કાપડ દલાલ સંતોષી દેવીલાલ જૈન, જેકે એજન્સીના માલિક હિતેશ જીવાણ, એસકે ગોડાઉનના હરતા કરતા ખાલિદ સત્તાર શેખ, ખુશ્બુ સાડીના માલિક દેવસિંહ ભવરસિંહ રાજપુરોહિત, કાવેરી સિલ્ક એન્ડ સાડીના માલિક ગજેન્દ્રસિંહ રાજપુરોહિત, કલાશ્રી ટ્રેડર્સના માલિક રાકેશ જૈન તેમજ ભવાની સિલેક્શનના માલિક રાધેશરામ ધનપતરામ મિશ્રાએ ભેગા મળી ઉધારી પેટે 14,31,600 નો માલ ખરીદ્યો હતો. બાદમાં પેમેન્ટ કરવાને બદલે જ્યાંથી મારી નાખવાની ધમકી આપી હતી. વધુમાં માલ બજારમાં સસ્તા ભાવે વેચી દીધો હતો, જેને લઈ ભોગ બનનારે સલાબતપુરામાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલ સિન્ડિકેટ સમોસાની ગલીમાં નંદી ફેશન નામની દુકાનની બહાર જાગૃતિબેન જરીવાલાના પર્સમાં મૂકેલ મોબાઈલ તેમજ રોકડ રૂપિયા અજાણ્યા બે ચોરી સમો લઈ ફરાર થઈ ગયા હતા, જેની જાણ સલાબતપુરા પોલીસ મથકમાં કરવામાં આવી હતી. સુરતના ઉધના નવસારી મેઇન રોડ પર આવેલ એપી માર્કેટ સામે જાહેર રોડ પર વિનોદભાઈ કેશવલાલ પટેલ જાહેર રોડ પર પસાર થઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા ચાર ઇસમોએ ફરિયાદીના ખિસ્સામાંથી મોબાઈલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા, જેને લઈ ઉધના પોલીસ મથકમાં ફરિયાદ થવા પામી હતી. સુરતના ઉધના નવસારી મેઇન રોડ પર અરિહંત કોમ્પ્લેક્સની સામે જાહેર રોડ પર આલિદ અલીફ ખાન પઠાણ પસાર થઈ રહ્યા હતા ત્યારે મોટરસાયકલ પર સવાર અજાણ્યા સમયે ફરિયાદીના હાથમાંથી મોબાઈલ છીનવી ફરાર થઈ જતા ઉધના પોલીસ મથકમાં ફરિયાદ થવા પામી હતી. સુરતના ગોરધોર રોડ સ્થિત રંગીલા પાર્કના ધર્મેશ અપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 105, 201 તથા 202ના ફ્લેટ હોલ્ડર ગિરીશભાઈ ચિમનલાલ શાહના ઘરમાં રહી અને ઘરમાંથી અલગ અલગ સમયે સોનાના દાગીના તથા રોકડ મળી કુલ્લે રૂપિયા 60,600ની મત્તાની ચોરી કરી ચોર ફરાર થઈ ગયા હતા, જેને લઈ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ થવા પામી હતી.